चलो फ्रेंड, लास्ट लेक्चर में आप लोगों युक्लिडनी भाग प्रविधिना अनेक दाखलाओ गणिया, एनी प्रेक्टिस पण करी अने जवाब पण तमारे आव्या हशे। हवे आपणे आजे आ सेशन में नवी रीत एटले के गुसा शोधता शीखवू छे। बहुज सरळ रीत छे। धोरण 7 धोरण 8 बंने में गुसाना दाखला तमने आव्या छे, याद ज हशे ने? कसो वांधो नहीं, न याद हो तो फरी एक वक्त आपणे शीखीए। पहली रकम द्वारा सीखिए। पहली रकम आपी छे 18 अने 12। ठीक छे फ्रेंड, हवे आपणे आ 18 अने 12 नो गुसा शोधवो छे। पहलू स्टेप, आ 18 अने आ 12 आ बन्नेना तमारे अविभाज्य अवयव पाड़वा पड़े। भाई अविभाज्य अवयव एटले नानामां नाना भाग। दाखला तरीके 18 छे तो 18 ना भाग पड़े 9 दू 18। चलो बेना भाग न पड़े पण 9 ना तो पड़े। 9 ना भाग पड़े 3 तेरी 9, तो पछी 18 ना भाग पड़िया 2 × 3 × 3, 2 तेरी 6, 6 तेरी 18। ઘણી વાર મિત્રો એવું બને કે તમે એવા જાતે ભાગ ન પાડી શકો તો રફમાં કેમ ભાગ પડાય એ હું તમને ટ્રીક આપું। ફોર એક્ઝામ્પલ, આ 18 છે, આ 18ના આપણે ભાગ પાડીએ તો 2 × 9 = 18, પછી આ 9ના ભાગ પાડીએ 3 × 3 = 9, તો આ 3, આ 3 અને આ 2, આ 2 ભાગ પડ્યા, આના પાછા 2, એટલે અંતિમ જે ભાગ પડે એ તમારે લખવા જોઈએ। તમને યાદ આવ્યું કે ભાઈ આ તો અવયવ વૃક્ષ થયું? હા ભાઈ, એ અવયવ વૃક્ષ જ થયા છે। જે નાનામાં નાના અવિભાજ્ય ભાગ પાડો, અવયવ પાડો, એ અવયવ વૃક્ષની મદદથી જ હોય। ચાલો 12 છે, 12ના શું ભાગ પડે? ભાઈ 6 × 2 = 12। અચ્છા 6ના શું ભાગ પડે? 2 × 3 = 6, તો પછી ભાગ પડ્યા 2 × 2 × 3, 2 × 2 = 4, 4 × 3 = 12। અચ્છા મોઢે ભાગ ન પાડી શકાય તો 12ના ચાલો 2 ભાગ પાડો, તો કે 3 × 4 = 12। ઠીક છે, આ 4ના 2 ભાગ પડે 2 × 2 = 4, તો 3, 2 અને 2 એ તમારા ભાગ થયા। ઓકે, તો પહેલું સ્ટેપ, જે સંખ્યા આપી હોય તેના નાનામાં નાના અવિભાજ્ય ભાગ પાડવા। ત્યારબાદ ગુસા માટે યાદ રાખશો ફ્રેન્ડ્સ, આ બંનેમાં જે કોમન હોય, ભાઈ આ એક બગડો કોમન છે તો એ લખવાનું, આ 3 પણ કોમન છે તો 3 લખવાનું। હવે આ બંનેમાં કંઈ કોમન છે નહીં, આ બંનેનો ગુણાકાર 2 × 3 એટલે કે 6। તમે લખી શકો કે ગુસાઅ કૌંસમાં બંને સંખ્યા એટલે કે 18 અને 12 = 6। કેટલું સરળ છે, જાતે મન થાય ને દાખલો ગણવાનો, પણ એ પહેલાં હજી એક દાખલો હું તમને કરાવું છું, ધ્યાનથી શીખશો। બે સંખ્યા આપી છે 24 અને 36। ચલો ભાઈ, આપણે આ 24ના અને આ 36ના બંનેના નાનામાં નાના ભાગ કરવા છે, જે આપણે રફમાં પણ કરીએ। ભાઈ 24ના ભાગ પાડીએ તો સરળ ભાગ 12 × 2 = 24 થશે। ભાઈ 12ના ભાગ પાડો તમે 2 × 6 = 12 થશે। ભાઈ 6ના તમે ભાગ પાડો 2 × 3 = 6 થશે। તો આ 2 આ 2 આ 2 અને 3 એ ભાગ પાડ્યા તો 2 × 2 × 2 × 3। ઠીક છે ફ્રેન્ડ, હવે 36ના ભાગ પાડવા છે, ચાલો 36ના ભાગ પાડીએ। ભાઈ 2 અને 18, 18ના આપણે ભાગ પાડીએ 2 અને 9, 9ના ભાગ પાડીએ 3 અને 3, તો આ 3 આ 3 આ 2 આ 2 એ ભાગ થયા, તો 2 × 2 × 3 × 3 એક વખત વેરીફાઈ કરી લેવું જોઈએ। 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24, 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 3 = 36, તો આ ભાગ પડી ગયા છે। ગુસા આપ જાણો છો, ગુસાનો મતલબ થાય છે, ચાલો કોમન સંખ્યા 2 નીકળે છે, આ બંનેમાં કોમન 2 નીકળે છે અને આ બંનેમાં કોમન હજી 3 નીકળે છે। ભાઈ 2 કોમન નીકળ્યા લખ્યું, આ 3 કોમન નીકળ્યા 3 લખ્યું, હવે કશું કોમન નથી, તો ગુણાકાર 2 × 2 = 4, 4 × 3 = 12। તો લખીશું આપણે ગુસાઅ કૌંસમાં દર્શાવીએ 24 અને 36 = 12। આમ પણ તમે વિચારી શકો, જે ગુસાઅ હોય ને એ ઘડિયામાં બંને સંખ્યા આવતી હોય, 12 × 2 = 24 અને 12 × 3 = 36,
એટલે બંનેમાં કોમન આવતી સંખ્યા એ તમારો ગુસાઅ રહેશે. તો આવી બે સંખ્યા આપી હોય તો આપણને ગુસાઅ તો આવડે જ ને, પણ પ્રેક્ટિસ કરો તો તમારો કોન્ફિડન્સ વધશે. તો ફ્રેન્ડ આ બંને દાખલાઓ તમારે ફેરબુકમાં તો લખવાના જ છે, સાથે જે પ્રેક્ટિસ સેશનમાં દાખલા આપ્યા હોય બે એ પણ તમારે ગણવાના છે અને જવાબ ટેલી કરવાના છે. બીજું તમને ફરી યાદ કરાવું કે ભાઈ તમને મટીરિયલ ક્લાસમાંથી આપી દીધું છે. હજી જે વિદ્યાર્થીઓ પોતાનું મટીરિયલ કલેક્ટ ન કર્યું હોય એ ઓફિસમાં ક્લાસમાં જાણ કરી ફોન કરીને પોતાનું મટીરિયલ કલેક્ટ કરી લેશે. બીજી વસ્તુ, તમને ઓનલાઈન વિડીયોઝ તો મળી જ રહ્યા છે, સાથે મટીરિયલ પણ મળી ગયું છે, અને નેક્સ્ટ વીકમાં એટલે કે હવે નજીકના જ સમયમાં તમને એપ્લિકેશન અમે આપી દેવાના છે અને બધા વિષયોના 1-to-1 લેક્ચર બધા એપ્લિકેશનમાં આવશે. એના બેઝ ઉપર જ એક્ઝામ લેવાશે અને તમે એક્ઝામ દેશો, દાખલા ગણશો, પ્રેક્ટિસ કરશો તો ભાઈ કોન્ફિડન્સ આવી જશે. બીજું ઘટે શું, પરંતુ તમારે બધા લેક્ચર્સ જોવા પણ જોઈએ, નોટ્સ બનાવવી પણ જોઈએ, ટેસ્ટ આપવી પણ જોઈએ, તો જ કોન્ફિડન્સ વધે ને. તો તમારી એપ્લિકેશન કે તમારું મટીરિયલ ભૂલ્યા વગર ઓફિસમાંથી એટલે કે ક્લાસમાંથી કલેક્ટ કરી લેજો તમારી રીતે. બીજું, બધા લેક્ચર્સની પ્રોપરલી નોટ બનાવશો અને જ્યારે એક્ઝામનું જાહેરાત થશે એટલે એક્ઝામ પણ દેવાની રહેશે, બધું તમને ફોન દ્વારા અમે જાણ કરી દઈશું. આમ છતાં તમારે કોઈ પ્રકારની ક્વેરી હોય તો તમારે ફોન કરીને ક્લાસમાં જાણ કરી લેવાની રહેશે. ઠીક છે, ચલો આ બંને દાખલા ફેરબુકમાં ઉતારીને પછી નીચે જે આપેલા પ્રેક્ટિસના દાખલા છે એ જાતે કરજો. સ્ટાર્ટ ધ વર્ક.